સુરત શહેરમાં સોમવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી સવારે 6-7 વાગ્યે દરમિયાન ઈદ ઉલ અધાની નમાઝ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો મુસ્લિમો સુરત શહેરના કતારગામ દરવાજા ખાતે આવેલા ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા હતા. ઈદ ઉલ અધાની નમાઝ માટે ભેગા થયેલા મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની ઉજવણી કરી હતી અને આ પ્રસંગે અનેક દુઆઓ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ ધર્મમાં ઈદ ઉલ અઝા એટલે કે બકરી ઈદ કુરબાનીનો મહ ગણાય છે. આ પ્રસંગે વર્ષો પહેલાંના ઇતિહાસ સાથેની કેટલીક ઘટનાઓ જોડાયેલી છે, જ્યાં હજરત ઇબ્રાહીમ અલે સલામ નામના પૈગંબરને એકવાર સ્વપ્નમાં અલ્લાહના સંદેશવાહક થઈ મેસેજ પહોંચાડવામાં આવે છે કે અલ્લાહ તેમને તેમની સૌથી પ્રિય વસ્તુની કુરબાની ઈચ્છે છે અને એ અંગે પૂછતા ઇબ્રાહીમને સૌથી વધુ પ્રિય જો હતું તો એ એમનો પુત્ર ઇસ્માઈલ હતો. આ રીતે તે જણાવે છે કે તેમને તેનો સૌથી પ્રિય પુત્ર ઇસ્માઈલ છે, જેથી અલ્લાહ એમની એક પરીક્ષા લે છે અને તેમને સંદેશ મોકલે છે સંદેશાવાહકથી કે તેમને પોતાના વાલ સોયા પુત્રની અલ્લાહની રાહમાં કુરબાની આપવી પડશે. અને આ સમગ્ર પરીક્ષા માટે ઇબ્રાહીમ જરાક પણ ખચકાયા વગર તૈયાર થઈ જાય છે અને પોતાના પુત્રને લઈ કુરબાની સ્થળ પર પહોંચી જાય છે. પણ અહીં એવો એક ચમત્કાર થાય છે કે તેઓ ઇસ્માઈલની કુરબાની આપે તે જગ્યા ઇસ્માઈલની જગ્યા પર બકરો આવી જાય છે, ડુંબો આવી જાય છે અને તેની કુરબાની આપવામાં આવે છે. ખરેખર આ સમગ્ર પ્રાસંગિક ઇતિહાસમાં એવું જાણવા મળે છે કે આ અલ્લાહે ઇબ્રાહીમની એક પરીક્ષા લીધી હતી, જેમાં તે પોતાના રબ એટલે કે અલ્લાહ પર કેટલો વિશ્વાસ રાખે છે તે જાણવા માંગતો હતો, જેમાં ઇબ્રાહીમ ખરા ઉતર્યા હતા અને પોતાના વાલ સરાયા પુત્રની અલ્લાહની રાહમાં કુરબાન માટે તૈયાર થયા હતા. આ પ્રસંગ પછી દર વર્ષે કુરબાની આપવામાં આવે છે અને એ જ બકરી ઈદ તરીકે ઓળખાય છે, જ્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરાની બલિદાનની કુરબાની આપવામાં આવે છે. આ સાથે જ આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ બિરાદરો દ્વારા આ પ્રસંગ પર ઉપસ્થિત જે પણ પોલીસ બિરાદરો હતા તેમને મીઠાઈ અને વિતરણ સાથે સાલ ઉડાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.